તો પૂર્વ ધારાસભ્યોની માંગ છે કે તેઓને પેન્શન આપવામાં આવે. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. બનાસકાંઠાના ભારત પાક ઝીરો બોર્ડર પર તીડનું આક્રમણ થયું છે. બનાસકાંઠામાં પાકિસ્તાનની બોર્ડર પર તીડના ઝુંડ દેખાયા. બે દિવસથી તીડના ઝુંડનું આક્રમણ રહેતા ખેડૂતો ચિંતિત છે. ચાર ટીમો દ્વારા તીડ નિયંત્રણની કામગીરી ચાલુ. બનાસકાંઠામાં ફરી તીડનું સંકટ ઉભું થયું છે. નડાબેડ ઝીરો પોઈન્ટ પર તીડ દેખાતા ફરી ચિંતાના વાદળો ઘેરાયા. પવન તીડની દિશા નક્કી કરશે કેન્દ્રની બે ટીમ બોર્ડર પર સક્રિય. બનાસકાંઠાના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રીસર્વેની કરી માંગ. સર્વે કરનાર અધિકારી અને તેમના ડ્રાઈવરે ખેડૂતો પાસે માંગી હતી લાંચ. 2000ની લાંચ આપી હોય તેવા જ 42 બિનપિયત ખેતરોનો ખોટો સર્વે કર્યો હોવાની રજૂઆત. ધોરાજીમાં મગફળી વેચવા માટે વાહનોની લાઈન લાગી. માર્કેટિંગ યાર્ડ બહાર સવારથી જ લાઈન લાગેલી જોવા મળી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય વિદ્યા સંકુલમાં પ્રવેશ માટેના ફોર્મનું વિતરણ પૂરું થઈ ગયું. માત્ર 100 જ ફોર્મનું વિતરણ કરાયું હોવાથી જે વાલીઓને ફોર્મ મળ્યા તે ખુશ થઈ ગયા, જ્યારે જેને વાલીઓને ફોર્મ ન મળ્યા તે નિરાશ થઈ ગયા. વડોદરામાં એમએસ યુનિવર્સિટી બોગસ માર્કશીટમાં વધુ 20 બોગસ માર્કશીટનો પર્દાફાશ. એક વર્ષમાં 645 માર્કશીટ થયું વેરિફિકેશન. તો નોકરી અને વિદેશમાંથી વેરિફિકેશન માટે આવે છે માર્કશીટ. સમગ્ર મામલે યુનિવર્સિટી પરીક્ષામાં વિભાગ કરશે તપાસ. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ ઝડપાયો. બેરેક 4 પાસે થેલામાંથી બિનવારસી મોબાઈલ મળ્યો. ઝડપી સ્કવોડની ટીમને મોબાઈલ મળ્યો હતો. મોબાઈલ અંગે રાવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. રાજકોટમાં પોલીસની ગોળીથી થયેલા મોત મામલે પીએસઆઈ ચાવડાની ધરપકડ. બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ. મૃતકના પરિવારો લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર. હત્યાનો ગુનો નોંધવાની માંગ. રાજકોટના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાંથી પીએસઆઈ ચાવડાની રિવોલ્વરની ગોળી છૂટતા હિમાંશુ ગોહિલનું મોત. પીએસઆઈ ચાવડાના મોડી રાત્રે કરાઈ ધરપકડ. પીએસઆઈ ચાવડા મૃતક હિમાંશુના સ્પા સેન્ટર બહાર મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યા. તો આ તરફ પોલીસે સીસીટીવી તપાસ કરતા મૃતક હિમાંશુ ગોહિલ સ્પાનો ધંધો ચલાવતો હતો. તે કોમ્પ્લેક્સમાં 12 જાન્યુઆરીએ તેઓની મુલાકાત થઈ હતી. આ દરમિયાન 3 વ્યક્તિઓ પણ જોવા મળ્યા હતા. મૃતક અને પીએસઆઈ હિમાંશુ ગોહિલ વચ્ચે કયા સંબંધ હતા તેની તપાસ થઈ. સુરતમાં કેનાઇન બ્રજ ટેન્ક આજે આર્મીને સોંપાશે. રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે ટેન્ક આર્મીને સોંપાશે. સુરતમાં તૈયાર થાય છે ટેન્ક. ટેન્કની ક્ષમતા 40-52 કિલોમીટર સુધીની. સીએમ રૂપાણીએ રાજ્યમાં 7મી આર્થિક ગણતરીનો કરાવ્યો શુભારંભ. 40,000થી વધુ ગણતરી કરનાર અને 6,500 સુપરવાઇઝર પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનની મદદથી માહિતી એકત્રિત કરશે. જૂનાગઢ શહેર લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું. ગિરનાર પર્વત 7.4 ડિગ્રી અને 75% ભેજ જોવા મળ્યું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 5.4 કિલોમીટર. અરવલ્લી જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. વાતાવરણમાં પલટાતી ખેડૂતો ચિંતામાં મુકાયા. તો ઠંડી વધતા શ્રમિકો પરેશાન જોવા મળ્યા, જ્યારે હાઇવે પર વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી વધી. અમદાવાદના નારોલ જૂની કોર્ટ પાછળ હત્યાની ઘટના બની. અંગત અદાવતમાં હત્યાની આશંકા હોવાનું અનુમાન. હાલ પોલીસે તપાસ શરૂ કરી. સાબરકાંઠામાં ઠંડીનો વધારો જોવા મળ્યો. ઠંડીના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. તો ઠંડીમાં ઠૂંઠવાયા અનેક લોકો. નવસારી જિલ્લામાં ઠંડીનો પારો ગગડતા શીતલહેર. લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી રહેતા ઠંડીએ 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો. તો રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી રહેતા લોકોએ તાપણું કરી ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો. ગુજરાતમાં 5 દિવસ રહેશે કોલ્ડ વેવ. 10 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ગયો. સૌરાષ્ટ્ર કચ્છમાં વચ્ચે ઠંડી. તો 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, જ્યારે 7.7 ડિગ્રી સાથે ગાંધીનગર પણ ઠંડુગાર રહ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું. 9 ડિગ્રી સાથે સિઝનનો સૌથી મોંઘો દિવસ રહ્યો. આગામી દિવસમાં ઠંડીમાં થશે વધારો. બનાસકાંઠાના ધાનેરા બસ ડેપોમાંથી ભાગ્યો અલ્પેશ પંચાલ નામનો આરોપી. ધાનેરા કોર્ટમાં મુદત માટે આ લવાયો હતો. આરોપીને જે હાથકડી સાથે બસમાં ચડતી વખતે પોલીસને ધક્કો મારીને ભાગી ગયો. સુરેન્દ્રનગરમાં જેલમાંથી કેદીઓને ભાગવાના મામલે એક કેદી ઝડપાયો. 3 હજુ ફરાર. કેદી સાથે એક મદદગાર પણ પકડાયો. જેલમાં સીસીટીવીનો પણ અભાવ. જાહેરમાં ગંદકી કરનારાઓ સામે કડક પગલાં લેવાનો પ્રારંભ. મ્યુનિસિપલ તંત્રે 9 એકમો સીલ કરી 218ને નોટિસ ફટકારી દંડ વસૂલ્યો. પગાર સુધારાની માંગણી સાથે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો ઉતરશે હડતાલ પર. બેંકોની 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી હડતાલ. ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ અને એપ્રિલમાં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. 5 માર્ચથી શરૂ થનારી પરીક્ષાઓ એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલશે. ચાલુ વર્ષે સિવિલ સર્વિસની 896 જગ્યા માટેની ભરતીમાં ગુજરાતમાંથી 40થી વધુ ઉમેદવારો થયા પાસ. મુખ્ય લેખિત પરીક્ષામાં 40થી વધુ પરીક્ષાર્થીઓ પાસ. કાંકરિયા ઝૂમાં 30 જાન્યુઆરી સુધી બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. એનિમલ વેલફેર પખવાડિયાના ભાગરૂપે 12 વર્ષ સુધીના બાળકને મફત એન્ટ્રી આપવામાં આવશે. ઉત્તર ભારતમાં બરફ વર્ષવા અને ધુમ્મસના કારણે 10 ફ્લાઇટ પડી મોડી. સૌથી વધુ ભોપાલ અમદાવાદ ફ્લાઇટ 4.45 કલાક મોડી પડી. ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને ભારે હાલાકી.
અમદાવાદમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને લઈને કુલ 105 લોકો થયા ઇજાગ્રસ્ત. છેલ્લા 3 વર્ષની સરખામણીમાં આ વર્ષે ઇમરજન્સી કેસની સંખ્યામાં વધારો. લોકોનો તહેવાર પશુ પક્ષીઓ માટે બન્યો સજા. ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં 2000થી વધુ પશુ પક્ષીઓ થયા ઇજાગ્રસ્ત. પ્રતિબંધ અને જાહેરનામાનો સરેઆમ ભંગ. અમદાવાદીઓએ ચાઇનીઝ તુક્કલ ઉડાવી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની કરી ઉજવણી. અરવલ્લીની 17 વર્ષીય નીલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો. નીલાંશીએ ટીનેજ કેટેગરીમાં પોતાનો જ સૌથી લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો. નીલાંશીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન. જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. કેટલાક વિસ્તારોમાં ફસાયેલા લોકોએ સેનાએ બહાર કાઢ્યા. સેનાના જવાનોએ કાશ્મીરના લાચીપુરામાં બરફ નીચે દબાયેલા એક વ્યક્તિનો જીવ બચાવ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુ, કિન્નોર અને લાહોલ સ્પીતિ જિલ્લામાં લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી. સાથે જોખમી પર્વતીય રૂટ પરથી પસાર ન થતા ચેતવણી પણ જાહેર કરાઈ છે. બરફ વર્ષાની સૌથી ઘાતક અસર લાહોલ સ્પીતિમાં જોવા મળી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષ્યા. કિલોંગ, કુફરી અને શિમલામાં પ્રવાસીઓ અટવાયા. ભારે બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ઉત્તર ભારતમાં બરફ વર્ષાને કારણે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડી વધવાની આગાહી. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભારે બરફ વર્ષાને કારણે રોડ રસ્તા થયા બ્લોક. ભારે બરફ વર્ષા વચ્ચે બરફ હટવાની કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ બનાવવામાં આવ્યો. પહાડી વિસ્તારમાં ગામના જવા માટેનો રસ્તો ન હોવાથી રોડ બનાવાયો. સ્થાનિકોની મુશ્કેલીમાં ઘટાડો. હિમાચલ પ્રદેશના મનાલીમાં દરિયાઈ ઊંચાઈથી 10,000 ફૂટ ઊંચાઈ પર ઇગ્લુ વિલેજ પર્યટકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. પર્યટકો માટે ચાલુ બરફ વર્ષાએ ઇગ્લુ વિલેજ બનાવવામાં આવ્યું. દિલ્હીના વાતાવરણમાં પલટો. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો. વરસાદ અને ઠંડીથી જનજીવનને અસર પહોંચી તો વાહન વ્યવહારને પણ થઈ અસર. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના થયા મોત. મૃતદેહનો પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. કોઇમ્બતુરમાં દક્ષિણ ભારતીય લોકોએ નવા વર્ષની કરી ઉજવણી. પરિવાર સાથે ઉત્સાહ અને આનંદ સાથે પોંગલની પારંપરિક રીતે કરી ઉજવણી. ઓડિશાના કટકમાં ટ્રેન દુર્ઘટનામાં 5 કોચ પાટા પરથી ઉતર્યા. 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત. 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા. ઓડિશાના કટકમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ. સાલગાંવ અને નરગુંડીના વચ્ચે માલગાડી અને મુંબઈ ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન વચ્ચે ટક્કર. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા આજે નામાંકન ભરશે. પડપડગંજ વિધાનસભાથી ભરશે નામાંકન. નામાંકન ભરતા પહેલા કરી પૂજા. આપ પાર્ટીના નામોના એલાન બાદ કોંગ્રેસ અને બીજેપીમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પર મંથન ચાલુ. ચૂંટણી સમિતિની બેઠક બાદ બંને પાર્ટીઓ તરફથી પહેલી સૂચિ પર લાગી શકે છે મહોર. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ અને આપ પાર્ટીના ખેલ બગાડવા માટે યુપી અને બિહારની મજબૂત ક્ષેત્રની નાની પાર્ટીઓ મેદાનમાં ઉતરી. જેડીયુએ દિલ્હીમાં સીટો પર લડવાનું કર્યું એલાન, જ્યાં બિહારથી જોડાયેલી વોટરો પણ દબદબો. પશ્ચિમ બંગાળના રાયગંજમાં CAA વિશે લોકોમાં જાગૃત કરવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી દેવાશ્રી ચૌધરીને લોકોએ ઘેરી લીધા હતા, તો આક્રોશિત લોકોએ CAA પર જુઠ્ઠું બોલવા પર તેમની ગાડી પર હુમલો કર્યો. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન થઈ NRCને લઈ મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. આ કાર્યક્રમમાં શાહીનબાગનો ઉલ્લેખ કરી અય્યર વિવાદોમાં આવ્યા, જેને લઈ બીજેપી અય્યર પર પ્રહારની ભૂમિકામાં. ગણતંત્ર દિવસ પહેલા મોદી સરકારના 36 મંત્રી કરશે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ. ધારા 370 હટાવ્યા બાદ લઈને ફાયદા બતાવવા માટે 18-25 જાન્યુઆરી સુધી કરશે 59 કાર્યક્રમ. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને મહાભારતના અર્જુનના તીરોમાં પરમાણુ શક્તિ હોવાનો કર્યો દાવો, તો રાજ્યપાલના આ દાવાને લઈ વિરોધ ઉઠતા તેઓએ લોકોને સમજ ઉપર સવાલ ઉઠાવતા. કર્ણાટકના મુખ્યમંત્રી BS યેદુરપ્પા લિગાયત સમુદાયના એક કાર્યક્રમ દરમિયાન નારાજ થઈ ગયા અને મંચ છોડીને જતા જ સંત વાચનાનંદ સ્વામીએ તેમને રોક્યા. લિગાયત સમુદાયના મુર્ગેશ નિરાનીને કેબિનેટમાં સામેલ થવાની જાહેરાતમાંથી તેઓ નારાજ થયા હતા. યુપીના મેરઠમાં CAAના વિરોધમાં થયેલા પ્રદર્શનમાં હિંસા દરમિયાન ફાયરિંગ કરનાર 2 આરોપીઓની ધરપકડ. ગત મહિનામાં 20 ડિસેમ્બરે CAAના વિરોધમાં હિંસા ભડકી હતી. છત્તીસગઢ દેશનું પહેલું એવું રાજ્ય બન્યું જેણે NIA એક્ટના કરાયેલા પરિવર્તનને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને NIAને અસંવૈધાનિક ઘોષિત કરવાની કરી માંગ.